नमस्कार ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી YouTube ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિક પગાસિયા। તો મિત્રો, આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે કે આજે ગુજરાતના ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે। તો આપણે વિસ્તાર સાથે સંપૂર્ણ માહિતી જાણીશું તે પહેલા અમારી ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડિયોને લાઈક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં। તો મિત્રો, આપણે જે ગઈકાલે આગાહી આપી હતી તે પ્રમાણે છૂટાછવાયા વિસ્તારમાં વરસાદની ગતિવિધિ જોવા મળી હતી, એટલે કે વરસાદનું જોર ઘટી ગયું હતું। અને આજે પણ હવે વરસાદની ગતિવિધિ થોડી મંદ જ રહેશે થોડા દિવસ સુધી, અને ખાસ મોટા વિસ્તારો નહીં હોય છૂટાછવાયા વિસ્તારમાં વરસાદની ગતિવિધિ જોવા મળશે। તો આપણે સૌપ્રથમ વિસ્તાર વિશે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ભાગો વિશે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને મધ્યપ્રદેશ બોર્ડર કાંઠાના લાગુ વિસ્તારો છે, નર્મદા તાપી સાઈડના વિસ્તારો છે, તેમજ જે સુરત ભરૂચ અંકલેશ્વર સાઈડના વિસ્તારો છે, વલસાડ વાપી સાઈડના થોડા વિસ્તારોમાં આંશિક રીતે થોડા રેડા ઝાપટાની શક્યતાઓ ગણી શકાય। ત્યાં રેડા ઝાપટાથી લઈને હળવો અમુક સીમિત વિસ્તારમાં મધ્યમ વરસાદ જોવા મળે, બાકી ખાસ મોટા વરસાદની શક્યતાઓ રહેલી નથી। જ્યારે પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં આજે થોડી સારી શક્યતાઓ રહેલી છે, ખાસ કરીને અમદાવાદ આણંદ વડોદરા નડિયાદ સાઈડના વિસ્તારો, તેમજ પૂર્વ ગુજરાતના ગોધરા સાઈડના પંચમહાલ મહીસાગર સાઈડના વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારમાં રેડા ઝાપટાથી લઈને હળવો મધ્યમ વરસાદ જોવા મળે તેવી પૂરી શક્યતાઓ રહેલી છે। એટલે જે આ મધ્ય પૂર્વ ગુજરાતનો જે પટ્ટો છે આખો, એ પટ્ટામાં વરસાદની શક્યતાઓ આજે થોડી વધુ લાગી રહી છે। જ્યારે ઉત્તર ગુજરાતના ભાગો વાત કરીએ ઉત્તર ગુજરાતના ભાગો વિશે તો ઉત્તર ગુજરાતના ભાગોમાં ખાસ કરીને આબુ રોડ સાઈડના વિસ્તારો, મહેસાણા પાલનપુર છે, ખેડ બ્રહ્મા સાઈડના વિસ્તારો છે, જે આ મધ્ય જે ગુજરાતના વિસ્તારો છે એને લાગુ જે ઉત્તર ગુજરાતના ભાગો છે તેમાં આંશિક રીતે થોડી શક્યતાઓ આજે વધુ લાગી રહી છે। બાકીના ઉત્તર ગુજરાતના ભાગોમાં રેડા ઝાપટાનું પ્રમાણ છૂટાછવાયા વિસ્તારમાં જોવા મળી શકે છે। જોકે આપણે જે ઉત્તર ગુજરાતના વિસ્તારો જણાવ્યા ત્યાં રેડા ઝાપટાથી હળવો મધ્યમ વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે। કચ્છના ભાગોમાં એકલ દોકલ વિસ્તારોમાં રેડા ઝાપટા જોવા મળી છે, બાકી ખાસ કચ્છના ભાગોમાં શક્યતાઓ રહેલી નથી। સૌરાષ્ટ્રના ભાગોની વાત કરીએ તો રાજકોટથી લઈને ભાવનગર પટ્ટો, રાજકોટથી લઈને ભાવનગર પટ્ટામાં જે વિસ્તારો આવે છે, જસદણ બોટાદ સાઈડના વિસ્તારો, પાલીતાણા સાઈડના વિસ્તારો, મહુવા સાઈડના વિસ્તારો, તેમજ અમરેલીના ભાગો અને ગીર સોમનાથના અમુક વિસ્તારોમાં આજે થોડી શક્યતાઓ રહેલી છે। ત્યાં રેડા ઝાપટાનું પ્રમાણથી લઈ અને હળવા મધ્યમ રેડા ઝાપટાથી હળવો વરસાદ અને અમુક વિસ્તારો એકલ દોકલ વિસ્તારોમાં મધ્યમ વરસાદ પણ જોવા મળી જાય। જોકે ખાસ મહુવાથી લઈ અને ભાવનગર વરસાદનો પટ્ટો છે એમાં વધુ શક્યતાઓ રહેલી છે, જ્યારે રાજકોટથી લઈને ભાવનગરનો પટ્ટો છે એમાં વધુ શક્યતાઓ રહેલી છે, જ્યારે સુરેન્દ્રનગર લીંબડી સાઈડના વિસ્તારો છે તેમાં પણ થોડી શક્યતાઓ રહેલી છે। જોકે સૌરાષ્ટ્રના બીજા ભાગોમાં ખાસ મોટા વરસાદની શક્યતાઓ રહેલી નથી। આભાર મિત્રો।